खेडूत मित्रों हूँ ए आर बादी एग्रोनोमिस्ट। आज बात करीशुं आपणे गुजरात में थता मसालाना एक अगत्यना पाक विषे जे सुवा दाणा तरीके पण ओळखाय छे जेने सवा अथवा दिलसीड इंग्लिश में कहेवामां आवे छे। मित्रों आनी खेती बनासकांठा जामनगर मेहसाणा आ सिवाय पंचमहाल भाल अने सूरतना नीजर विस्तार में थाय छे। हवे मित्रों वात करीशुं के सुवा दाणा ने केवा प्रकारनुं हवामान माफक अथवा आबोहवा जोईए। जे खेडूत मित्रों अमारी आ यूट्यूब चैनल पर नवा होय अत्यारे यूट्यूब चैनल ने मित्रों सब्सक्राइब करी लो जेथी करी अमारा नवा वीडियो जे खेती ने लगती माहिती होय ए तमने मळी रहे आसानी थी। तो मित्रों हवे बात करीए आबोहवा। तो आबोहवामां मित्रों ज्यारे वावणी समय होय त्यारे सामान्य रीते एने ठंडू हवामान माफक आवे छे अने त्यारबाद जेम जेम ए परिपक्व थतुं जाय एम सूकू हवामान माफक आवे छे। हवे वात करीशुं के एमने के सुवा दाणाने केवा प्रकारनी जमीन माफक आवे छे। तो मध्यम काळी अथवा भारे काळी जमीनमां पण आ पाक लई शकाय छे। आ सिवाय गोराडू કોઈ અને ઓછા નિતરવાળી કોઈ પણ પ્રકારની જમીનમાં આ પાક લઈ શકાય છે મિત્રો। તો સામાન્ય રીતે જે ભાલ અને નિજર વિસ્તારનો નિજરનો જે વિસ્તાર છે મિત્રો અહીંયા કાળી જમીન છે અને એમાં બિનપિયત પાક તરીકે લેવામાં આવી રહ્યો છે। હવે વાત કરીએ બીજની પસંદગી। તો સામાન્ય રીતે ગુજરાતમાં મિત્રો ચાર પ્રકારની વેરાયટી જોવા મળે છે અથવા કે ચાર જાતો છે। તો એમાં છે ગુજરાત સુવા એક જે પિયત પાક તરીકે લેવાય છે। આ સિવાય વાત કરીએ ગુજરાત સુવા બે જે બિનપિયત પાક તરીકે, ગુજરાત સુવા ત્રણ જે પિયત અને બિનપિયત પાક તરીકે, આ સિવાય ગુજરાત આણંદ સુવા એક નંબર જાત પણ પિયત અને બિનપિયત પાક તરીકે લઈ શકાય છે મિત્રો। મિત્રો બિનપિયત પાકમાં ઉત્પાદન પિયત પાક કરતાં ઓછું જોવા મળે છે। હવે વાત કરીશું આપણે વાવણીના સમય પર। તો મિત્રો સામાન્ય રીતે ઓગસ્ટના અંત એટલે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી કરી અને નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી બિનપિયત પાકને વાવણી કરી દેવી જોઈએ જ્યારે ભેજ વધારે પ્રમાણમાં હોય ત્યારે। તો ભાલ અને નિજર વિસ્તારમાં આ સમય અનુકૂળ રહે છે મિત્રો સામાન્ય રીતે બિનપિયત પાક તરીકે વાવણી કરવા માટે। હવે વાત કરીશું બીજનો દર મિત્રો। તો 4 કિલોગ્રામ મિત્રો એક હેક્ટરમાં આપણે બીજ બિયારણનો દર રાખવો જોઈએ એટલે કે એક વીઘા 16 ગુઠા લેખે વાત કરીએ તો 600 થી 650 ગ્રામની વચ્ચે રાખવો જોઈએ। આ સિવાય અલગ અલગ વાવણી અંતર હોય તો બિયારણનો દર થોડો ફારફેર થતો હોય છે। હવે વાત કરીશું વાવણીના અંતર વિશે કે વાવણીનું બે હાર વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ। તો મિત્રો 45 સેન્ટીમીટરથી કરી 75 સેન્ટીમીટર સુધી અથવા આપણે જે ટ્રેક્ટરમાં જે યોગ્ય બીજા સાધનો હોય એના આધારે આપણે વાવણી અંતર થોડોક ફારફેર રાખી અને પણ કરી શકીએ છીએ। તો આ રીતે આપણે વાવણી અંતર નક્કી આપણી રીતે કરી લેવું પણ સામાન્ય રીતે 45 થી 75 સેન્ટીમીટર વધારે ઉત્પાદન આપતું હોય છે। હવે વાત કરીશું કે મિત્રો પિયત। તો સામાન્ય રીતે બિન પિયત પાકને વધારે જરૂર રહેતી નથી પણ પિયત પાક હોય તો જ્યારે કટોકટીની અવસ્થા જ્યારે વાનસ્પતિક વૃદ્ધિ વધારે હોય ત્યારે, આ સિવાય ફૂલ બેસવાના સમય અને દાણા ચડતા હોય ત્યારે આપણે પિયત આપવું જોઈએ મિત્રો। તો મિત્રો આ હતી સુવા દાણા વિશેની આધુનિક ખેતી પદ્ધતિ। તો અમારા વિડીયો તમને જો પસંદ આવતા હોય તો લાઈક કરો, બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। આભાર મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે।